भाभी शू बोलो छो तुम? हर्षवर्धन भाई, लालिया ना माँ बाप मरी गया छे, तो हवे लालिया ने अपना घर में रखवानो कोई मतलब ज नथी। ये तो हजी साबित क्या थयुं छे? डियर भाग, हजु सुधी ये साबित नथी थयुं के ए लोको लालिया ना मम्मी डैडी। डियर देराणी, तमे लालिया ने माँ बाप ने कस्टडी में लई गया हता ने? जो एक खोटा माँ बाप हता तो तमे एने छोड़ी केम मूक्या? कारण के ए लोको अमे ज लालिया ना साचा मम्मी पप्पा छीए। आ रहा कोर्ट ना पेपर्स, हवे तमारे लालिया ने अमने सोंपवो ज पड़शे। लालिया चल बेटा, हमें अपने घरे जवानो छे। ना मारे तुम्हारी साथे नहीं आऊ। एक एक मिनट मने चेक करवा दो। मारे यहां जो छे, मारे आमनी साथे नहीं जाऊ। बेटा बेटा हमें तारा मम्मी पप्पा छिए, तारे हमारी साथे जावानो है ना बेटा? एक बैम लालियो नाश्तो करी रहो छे, तमे थोड़ी बार शांति राखो। ना अमे ने रस्ता में नाश्तो करावी लईसु, तमे ने चिंता ना करो, अमे ने मम्मी पापा छीए। पर तुम्हारे आटली उतावळ शू काम छे? छे उतावळ छे, अमारे हवे निकळवू जोईए। मारे तमारी साथे नथी आवू। हर्षदन काका अमने समझो ने, बेबी मासी अमने समझो। अपना लालिया ने लाई गया, तमे रोको ने इमने। केसर रे ले ले कहीं नहीं, लालियो तो रूम में जाइने सूतो छे, अने तो अपना रूम में आवता पहेला त्रण वार एने चेक करीने आवे। मैं बहुत खराब सपना जोयो, तमने खबर छे मैं सपना मां शुं जोयो? मैं जोयो के जय ने श्री अपना लालिया ने लई जई रह्या हता। सर ए आ वात ने बहु वधारे पड़ती मन पर लई लीधी छे, एटले डोंट वरी, लालिया ने कई नहीं थाय, तू बराबर थई जशे। कई रीते थई जशे? मैं तमने वात करी हती ने के लोको वकील लईने आव्या हता, हवे काले બધા પુરાવા ભેગા કરીને કોર્ટના ઓર્ડર્સ લઈને આવી જશે, અને પછી આપણે લાલિયાને લઈ જશે। આઈ એમ શ્યોર આ બધું જ કરસન કરાવી રહ્યો છે। ના કરસન આ કામ ના કરી શકે, કારણ કે કરસનની પહોંચ કેટલા સુધી છે ને એની મને બહુ જ સારી રીતે ખબર, અને કરસન આટલું બધું મેનિપ્યુલેશન ના કરી શકે। આ કામ કોઈ બીજાનું હોઈ શકે। એટલે સી કે સર, આમાં બે પોસિબિલિટીઝ છે। પહેલી કે આ કામ કરસનનું નહીં પણ કોઈ બીજા વ્યક્તિનું છે, હવે એને આ કામ કેમ કર્યું છે, એનાથી એને શું ફાયદો છે, એ બધી આપણે તપાસ કરવી પડશે। ડોન્ટ વરી, મેં એના માટે પણ એક વ્યવસ્થા કરી રાખી છે, એટલે લાલિયાને કંઈ નહીં થાય। અને બીજી પોસિબિલિટી શું છે? બીજી પોસિબિલિટી એ છે કે જય અને શ્રી જ એ લાલિયાના સાચા મા બાપ હોય। તમારી બીજી પોસિબિલિટી સાવ ખોટી છે, એ લોકો ફ્રોડ છે, તમે સમજતા કેમ નથી? અને મને તો એ નથી સમજાતું કે તમે આટલા શાંત કેવી રીતે રહી શકો છો। હવે તો મને ડાઉટ થાય છે કે તમને ખરેખર લાલિયા માટે કોઈ લાગણી છે કે નહીં। સર શું કઈ પર બોલે છે? હા કેસર મારી વાત સાંભળ, કેસર ક્યાં જાય છે? કેસર લાલિયા બે માસે તારા સારા માટે જ કહે છે ને, એક કામ કર, તું પહેલા થોડા કોમા ખાઈ લે, પછી દૂધ પી લે, પછી બ્રેડ બટર તો છે જ। દૂધ પી લે તો પેટમાં ભૂખ જ કઈ રીતે રહેશે?
ખાઈ લે લાલિયા, તને જે ભાવે ને એ ખાઈ લે. એવું હોય તો બહારથી અમે મીઠાઈ મંગાવી આપી. આજે તારો આ ઘરમાં છેલ્લો દિવસ છે, એટલે તારે જે ખાવું હોય એ ખાઈ લે અને પછી જા. અભિયા શું બોલો છો તમે? હર્ષવર્ધન ભાઈ, લાલિયાના મા બાપ મળી ગયા છે, એટલે હવે એને આપણા ઘરમાં રાખવાનો કોઈ મતલબ નથી. પણ ડિયર ભાભી, હજુ સુધી એ પ્રૂવ નથી થયું કે એ લોકો જ લાલિયાના મમ્મી ડેડી છે. ડિયર દેરાણી, તમે જ લાલિયાના મમ્મી પપ્પાને લઈ ગયા હતા ને પોલીસ સ્ટેશન, ત્યાં તમે પૂછપરછ નથી કરી? અને જો લાલિયાના મા બાપ નહોતા તો તમારે એને કસ્ટડીમાં રાખવા હતા ને, છોડી શું કામ મૂક્યા? આ તો મેં સપનામાં જોયું હતું, એવું જ થઈ રહ્યું છે. ક્યાંક મારું સપનું સાચું પડી જશે તો? પેલા જય અને શ્રી ખરેખર મારા લાલિયાને લઈ જશે તો? ડિયર ધીરાણી, અમે તમને પૂછી રહ્યા છીએ, જવાબ આપો. મારે તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી. લાલિયા, ચલ આપણે રૂમમાં જઈએ. હા, પણ મારે હજી ટોસ્ટ બટર ખાવાના છે. હું તને રૂમમાં ખવડાવી દઈશ ને. ચાલ. કેસર, આ તું શું કરી રહી છે? નાસ્તો તો કરી લેવા દે. મેં કહ્યું ને હું એને રૂમમાં ખવડાવી દઈશ. ચાલ લાલિયા, આપણે રૂમમાં જઈએ. હા, બેટા ક્યાં છે લાલિયો? ચાલ જલ્દી. ક્યાં છે મારો લાલિયો? લાલિયો ક્યાં છે? ક્યાં છે મારો લાલિયો? લાલિયાને હમણાં જ અમારા ડિયર દેરાણી એમના રૂમમાં લઈ ગયા છે. હવે અમારી પાસે કોર્ટના ઓર્ડર્સ છે, એટલે તમે એક મિનિટ પણ લાલિયાને તમારી પાસે નહીં રાખી શકો. હવે તમારે અમારો લાલિયો અમને સોંપવો જ પડશે. લાલિયા, લાલિયા, એક મિનિટ, તમે લોકો જરાક શાંત થાઓ અને હું ઓર્ડર્સ જોઈ શકું. હર્ષવર્ધન ભાઈ, હવે તો સમજી જાઓ અને ડિયર દેરાણીને પણ સમજાવો. આ બધું શું છે? હા, આ બંને કેમ અહીંયા પાછા આવ્યા છે? આ લોકો કોર્ટના ઓર્ડર્સ લઈને આવ્યા છે. આ લોકો જ લાલિયાના મા બાપ છે. હર્ષવર્ધન, આ સાચું હોય તો પછી કંકાસ શું કામ કરો છો? લાલિયાને સોંપી દો આ લોકોને. શ્રી, આ લોકો એમ નહીં માને, આપણે જાતે જ લાલિયાને શોધવો પડશે. હા ચાલો, આપણે બધા રૂમમાં ચેક કરી લઈએ. એક મિનિટ, એવું કંઈ કરવાની જરૂર નથી. બે માસી, તમે ઉપર જઈને કિશરને બોલાવી આવશો? ડિયર દેરાણી હમણાં જ લાલિયાને એમના રૂમમાં લઈ ગયા છે. લાલિયાને ક્યાં સુધી અંદર રાખશો? હા, એને એના મા બાપને સોંપવો તો પડશે ને. જે કરો એ જલ્દી કરો, હવે અમારાથી નથી રહેવાતું. અમને અમારો લાલિયો જોઈએ છે. લાલિયા, જો તારા મમ્મી પપ્પા આવી ગયા છે. હા હા, બેટા જલ્દી આવ. જલ્દી આવ બેટા. જલ્દી આવ બેટા. પલંગ ઉપર બેસીને નાસ્તો ના કરે, અને હવે તમે મને કહી રહ્યા છો કે પલંગ ઉપર બેસીને નાસ્તો કરવાની મજા આવે? એટલા માટે તમે મને અહીંયા લઈને આવ્યા છો? એમાં એવું છે ને લાલિયા, કે જો તું બહાર રહીશ ને તો પછી શું? આગળ તો બોલો. તો પછી લોકો તને લઈ જશે.